राजकोटमां सनातन धर्म रक्षक समिति द्वारा विरणी हाईस्कूलना मैदानमां तारीख 17 થી 22 જાન્યુઆરી સુધી શ્રી રામ પધાર્યા મારે ઘેર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને આજે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ઉત્તરાધિકારી કમલનયન દાસ રાજકોટ પધાર્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે જે રીતે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાનવાપી પર પણ વિજય પ્રાપ્ત થશે। આ ઉપરાંત તેમણે હિન્દુ મંદિરોના નાણાં સરકારને આપવાની કલમ મામલે પણ વિરોધ નોંધાવ્યો હતો અને કલમ 30 હટાવવા માટે માગણી કરી હતી। આ તકે રાજકોટની સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ વિજય વાંકે જણાવ્યું હતું કે દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ 100x65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે। આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવશે, જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવનાર છે। દેશ હી નહીં અપિતુ પૂરે વિશ્વ મેં જહાં ભી રામ ભક્ત હૈ બડી હી પ્રસન્નતા હૈ, ખૂબ આનંદિત હૈં। ઓર રાજકોટ મેં તો ઉત્સવ મનાયા હી જાયેગા। રાજકોટ કે સાથ સાથ પૂરે વિશ્વ કે રામ ભક્ત સભી અપની અપને સ્થાન પર ખૂબ ધૂમધામ સે ઉત્સવ મનાયેંગે। ભગવાન શ્રી રામજી કે જન્મભૂમિ મેં ભગવાન કે મંદિર કી પ્રતિષ્ઠા હો રહી હૈ। આગે આને વાલે જનવરી મેં ભગવાન અપને પરિકરો કે સાથ મેં ગર્ભગૃહ મેં વિરાજમાન હો જાયેંગે। મંદિર તો અભી બહુ દિન તક બનતા રહેગા, મંદિર બડા વિશાલ હોગા, વિશ્વ કા પહેલા મંદિર હોગા। ઇસી કે ઉપલક્ષ્ય મેં યહાં સનાતન ધર્મ રક્ષા સમિતિ ને નિર્ણય લિયા હૈ, બઢિયા એક મંદિર બનાયેંગે ઓર 17 થી 22 તક બડે ધૂમધામ સે ઉત્સવ મનાયેંગે, ખૂબ આનંદપૂર્વક ઉત્સવ મનાયેંગે, બડે અચ્છે અચ્છે આયોજન હોંગે, બહુ સુંદર સુંદર આયોજન હૈ, બહુ સુંદર કાર્યક્રમ હૈ, બહુ અચ્છા હૈ। દેખિયે લગભગ 500 વર્ષો સે સંઘર્ષ ચાલ રહા થા રામ જન્મભૂમિ કે લિયે, ઓર યે રામ જન્મભૂમિ હી નહીં હૈ રાષ્ટ્ર કે લિયે હૈ। ન જાને કિતને મહાપુરુષો કા બલિદાન હુઆ, 72 બાર વહાં યુદ્ધ હુઆ રામ જન્મભૂમિ કે લિયે। આતંકવાદીઓ ને આતતાઈઓ ને મંદિર કો તોડ દિયા, ધ્વસ્ત કર દિયા, વિધ્વંસ કર દિયા, સારે સમાજ સારે હિન્દુઓ ને તમામ તમામ બાર સંઘર્ષ